तो भाइयों और बहनों सब्सक्राइब मारो। होत नास तरत पटत काल त्रास मन को होवत हुलास भ्रमणा भांजे तरतरी चांद पिंगल सबको पसंद मानदन आनंद हो तो आरम वारी सुंदर मूर्ति सम्राट हर दम जुग जोड़ी हाथ बजहू मन भीम नाथ शंकर बारे जियो बजहू मन भीम नाथ शंकर बारे जियो बजहू मन भीम नाथ शंकर बारी सोहत कैलाश वास दीपत गणपाश दास हवा हिमालय ना शिखर माथे कैलाश पर्वत ने मालिकुर મધ્યરાત્રિનો સમય અને ડિમ ડિમ ડિમાક ભગવાન ભોળાનાથનું મીઠું ડમરું વાગવા ડમરું વાગે જાણે હિમાલય નાચતો હોય એ મીંડા પડઘા પડવા ગિરિકંદરાઓની માલિકોરથી હથાથરા મીંડા હામાં અવાજ આવવા અને મા પાર્વતીજીએ વિચાર કર્યો કે આજ નથી અહોરાત્રિ નથી શિવરાત્રિ નથી કાલરાત્રિ નહીં કોઈ કારણ અને મધ્યરાત્રિ કૈલાસ ની અંદર ડમરું વાગ્યું કેમ શિવ કેમ ડમરું વગાડે છે ઘણો મીંડા વિચાર કરવા મધ્યરાત્રિ ભોળોનાથ ડમરું વગાડે શું કારણ હશે ધીમા ધીમા પાર્વતીજી હલતા થયા ભગવાન ભોળાનાથ પાસે આવ્યા પણ ત્યાં તો એક હાથની માલિકો ડમરું એક હાથની માલિકો સિંગી અને શૈલ શૃંગ સંત વિચાર જટા જોગ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી બાલ અને કુમકુમ સિંદુર ગુલાલ ભક્તિ વર સાજે ડમડમ ડમડમ ડમરું વાગે છે એ ભગવાન શિવ તાંડવ કરે છે થોડી વાર તો પાર્વતીથી ગણો સહિત આમ સતબદ્ધ થઈ ગયા શું કારણ હશે એ વિચારી અને પાર્વતીજીએ ભોળાનાથ પાસે જઈને એટલું કીધું પ્રભુ હે દેવાધિદેવ મહાદેવ હે આશુતોષ મહારાજ હે કૈલાશપતિ આજે નથી શિવરાત્રિ નથી અહોરાત્રિ નથી કાળરાત્રિ નહીં મહારાત્રિ આપ કેમ તાંડવ કરો છો કેમ નાચો છો આપનું ડમરું મધ્યરાત્રિએ કેમ વાગ્યું છે શિવજી કહે છે સતી અત્યારે નાચી લ્યો જેટલું બને એટલું નાચી લ્યો કે કેમ કે આ પળ આ ઘડી આ સમય હવે મળવો બહુ કઠિન છે અવસરનો લાભ લઈ લ્યો મારી યારે તમે નાચી લ્યો હું જ નાચું છું એમ નહીં આ દેવતાઓ નાચે છે પ્રકૃતિ નાચે છે પાર્વતીજી કહે છે ભોળાનાથ કારણ જાણ્યા વિનાનું નાચવું એ તો તમારું અનુકરણ કેનું કહેવાય અને અનુકરણની માલિકર ફક્ત ક્રિયા હોય આનંદ નો હોય આનંદ તો ત્યારે આવે અમે પણ નાચવાનું કારણ જાણીએ અમને ખબર ન હોય શું કારણ છે અને તમારી હારોહારે નાચી તો તમારું અનુકરણ કર્યું કહેવાય અને અનુકરણમાં કોઈ દિવસ હૃદયનો સુર ન ભેળી શકે આનંદ ન હોય કાંઈક કારણ જણાવો આપ શા માટે એટલા બધા હરખાવ છો આપ શા માટે એટલા બધા નાચી રહ્યા છો અને ત્યારે શિવજી કહે છે સતી આ ઘણા વર્ષો પછી આવો મને અવસર મળ્યો છે
કે શેનો અવસર, કે આજ ધરતીનો બાળ હળવો કરવા નારાયણે મથુરાની જેલની માલિકો જન્મ ધારણ કર્યો છે, અવતાર ધારણ કર્યો છે. 24 અવતાર આ સતી નારાયણે ધારણ કર્યા. વિખંભ, કપિલ, હયગ્રીવ, વિશંબર, દત્તાત્રેય, હરિહંસ, દામોદર, રાય, વૈકોટ, ધનંતર, ઋખબ, ગરુડા, રૂઢ, પૃથુ, પ્રશ્ન, ઈગભ, મથ, કચ્છ, વરાહ, મહમહ, નરસંગ, વામન, નરનારાયણ, દ્વિજ, રામ, રઘુરામ, દિવાકર, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, કરુણાકર, બડી અવતાર, તુહી બળબંધન, ભક્ત તણા, દરિયા દુઃખ ભંજન, તવી જય હરિ અવતાર, તુહારા સદગતિ લઈ છૂટે સંસાર, આ 24 અવતાર ધારણ કર્યા છે. એના કારણો જુદા છે, પણ સતી અવતારી ચાર રીતે ધારણ કરે છે. અંશ, કલા, આવેશ અને પૂર્ણ. એમાં ઘણા એને અંશાવતાર ધારણ કર્યા, ઘણા નરસંગાદી આવેશ અવતાર ધારણ કર્યા, મથાદી ઘણા અવતાર એને કલા અવતાર ધારણ કર્યા. આજ એ નારાયણે પૂર્ણ અવતાર ધારણ કર્યો છે, હળે કળા લઈ. અને આજ નારાયણ ધરતીના પટમાં છે, મથુરાની જેલની અંદર બધાઈ રહ્યો છે. પ્રભુ આટલો બધો એમાં આનંદ કે હા સતી, જયારે અયોધ્યાની ધરતીમાંથી આવ્યો હતો ને ત્યારે કાગભૂષણજીની સાથે હું 5 વર્ષ અયોધ્યાની અંદર રોકાણો હતો, અને નારાયણનું એ બાલ ચરિત્ર મેં જોયું હતું. એ લીલા આજે મારા મગજમાંથી વિસ્મૃતિ નથી થતી. એ નાની નાની પગલીઓની, કેળે કંદોરોની, ઝીણી ઝીણી ઘોઘરીઓની સતી, એ નારાયણની અદભુત લીલા જોઈ છે. એવી જ બાળ લીલા જોવાનો આજ ફરીવાર અવસર મને પ્રાપ્ત થયો છે. એટલે હું નાતું છું, હું નાતું છું એમ નહીં, પ્રકૃતિ નાતે છે, ઋષિઓ નાતે છે, દેવતાઓ નાતે છે, પણ બધા હયાની બાલકો ગુપ્ત નાશે છે. કારણ કે નારાયણે ગુપ્ત અવતાર ધારણ કર્યો છે, કોઈ પ્રગટ નથી કરતો. સતી કહે છે, ભગવાન ભોળિયાનાથ આપનો અરખ સમજી શકાય એમ છે, પણ હું આપને પૂછું કે આપ અયોધ્યા ગયા હતા એ મથુરા જશો કે નહીં, કે કેમ? કે નારાયણે ગુપ્ત લીલા કરવાનો એક નિર્ણય કરી અને અવતાર ધારણ કર્યો છે. હું જઈશ અવશ્ય એના દર્શન કરવા, અને બાળ લીલા જોવા માટે થઈને જઈશ, પણ સતી સમય આવીને જઈશ. પ્રભુ અદ્ભુત કથાઓ પરમાત્માની, કે સતી અત્યારે બીજી કોઈ વાત ન કરો, ફક્ત ધરતીની માથે નજર નાખો, એને લીલાની તો શરૂઆત કરી દીધી. અત્યારે બીજી કોઈ વાત ન કરો, ફક્ત ધરતીની માથે નજર નાખો, એને લીલાની તો શરૂઆત કરી દીધી છે. કે હા, લીલાની શરૂઆત કરી દીધી છે. જો વાસુદેવના અંગ માથેથી લોહની બેડીઓ તૂટી ગઈ છે, કંસના પહેરગીરોને મોહનિંદ્રાની માલિકો નાખી દીધા છે. સતી ધરતી માથે નજર તો નાખો, એક પછી એક પછી એક પછી એ કાળ કોટડીના એ મહાભયંકર જેલના દરવાજા મંડી ગયા છે ખુલવા. ખુપડાની માલિકો લઈ અને વાસુદેવ નારાયણને ગોકુળ મૂકવા માટે થઈ, અને સતી હાલતા થયા છે. જરાક ધરતી માથે નજર તો નાખો, એને લીલાની શરૂઆત કરી દીધી છે. એ શ્રાવણ મહિનાની રાત એ હુંડલાની અંદર લઈ વાસુદેવ નીકળ્યા છે. જમનાદીના પાણી પરમાત્માના ચરણ સ્પર્શ કરવા માટે થઈ અને વધતા જાય છે. નારાયણે વિચાર કર્યો છે કે જમનાદી ચરણા મૃતને પખાડવા માટે થઈ અને આવી રહ્યા છે. પિતા ગભરાઈ રહ્યા છે, એટલે પોતાનો જમણો પગ એ હુંડલાની બહાર લીધો, જમનાજીને ચરણ સ્પર્શ કરાવ્યું. જમનાના પાણી મંડી ગયા ઉતરવા. ટૂંકમાં ગોકુળમાં નારાયણને મૂકી, એ બાળ નારાયણને મૂકી, ત્યાંથી જશોદાને જન્મેલા દીકરીને લઈ અને વાસુદેવ કંસના કેદખાનાની માલિકો આવે છે. દરવાજા પાછા બંધ થઈ જાય છે, બધાની મોહ નિંદ્રા તૂટી જાય છે. બંધનની માલિકર પાછા વાસુદેવ આવી જાય છે, અને કંસને ખબર પડે છે કે 8મું સંતાન દેવકીને એક દીકરી જન્મી છે, અને કાળ જરા આવ્યો છે. એ દીકરીનો પગ પકડી અને દીકરી અંદર આમ પછાડવા માટે છે, ઉલાડે છે. યોગ માયાએ જે અવતાર ધારણ કર્યો તે મહાશક્તિ અષ્ટભુજાળી આકાશની માલિકર પ્રગટ થઈને એટલું બોલી, તારો મારનારો તો ગોકુળ પહોંચી ગયો છે. શિવજી પાર્વતીજીને કહે છે કે સતી, આ નારાયણની બાળ લીલા તો કેદખાનાથી શરૂઆત થઈ ગઈ છે. સમય સમય ધીમો 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 પસાર થયો છે. શિવજીને અયોધ્યાનું સ્મરણ વારંવાર થાય છે, રામની બાળ લીલાનું સ્મરણ વારંવાર થાય છે, દર્શન કરવાની તાલાવેલી લાગી છે. અને એક દિવસ શિવજી પોતાને રોકી ન શક્યા અને ગોકુળના પાદરની માલિકો આવી ડમરું વગાડ્યું. ભાઈ ડમડમ ડિમાગ, ડમડમ ડિમાગ, ડમડમ ડિમાગ,
ભગવાન ભોળ્યો નાથ ગોકળોની માલિકો આવ્યા છે, ગુપ્ત વેશે આવ્યા છે, જસોદાના આંગણાની માલિકો આવી ડમરું વગાડ્યું. જસોદા બહાર નીકળ્યા, અદભુત વેશ જોગી ને જોયા, એ જટા ને સર્પો ને જસોદાજી ધ્રુજવા મીંડ્યા. રાડ નાખે, ગોપીઓ જલ્દી આવો, કોઈ ફૂટલ કોડી લેવી દો, એ દીકરીઓ મને તીનાવારી કાંકરી લેવી દો, એ બાયુ મને ચાર થેરીની થોડીક ધૂળી લેવી દો, એ રોહિણી મને તું કારો દોરો લેવી દે, કેમ કે એની પોટલી કરીને મારા લાલાને કાંડે બાંધી દઉં ને તો બાવાની નજર ન લાગે. પોટલી કરી બાંધી દઉં આ બાવાની મારા લાલાને નજર ન લાગે. જસોદાજી કહે છે, ચાર રે શેરીની બાયું ધોળી રે લયાવો, ધોળી રે લયાવો, ચાર રે શેરીની બાયું ધોળી રે લયાવો, ધોળી રે લયાવો, નાદરો નદોરા માંત્રીન લાવો રે દાઢી જાળો બાવો, નાદરો નદોરા માંત્રીન લાવો રે દાઢી જાળો બાવો, બાવો આવજો રે રે જી, કાગ હામ જાયો ઘણો સમજો નહીં બાવો, કાગ હામ જાયો ઘણો સમજો નહીં બાવો, નંદના લાલા ને આયા તેડી લાવો રે દાઢી જાણો બાવો, નંદના લાલા ને આયા તેડી લાવો રે દાઢી જાળો બાવો, બાવો આવજો રે રે જી, માતાજી કીજે કે પિયે મારો માવો રે દાઢી જાળો બાવો, બાવો આવજો કુબેર ભંડારી નો ખજાનો હાજર કરી દે, એને શું હીરા લલચાવી શકે, શું મોતી લલચાવી શકે. જસોદાજી વિનંતી કરે છે, હે મહાત્મા તમે કોઈ તમને શીખ આપું, હઠ લઈને બેઠો, હે મૈયા તારા પુત્રના મારે દર્શન કરવા છે, લાલાના મારે દર્શન કરવા છે. જેમ જેમ જસોદા વિનંતી કરતા ગયા એમ બાવો એની હઠ વધારતો ગયો છે. રાજહઠ, જોગી હઠ, સ્ત્રી હઠ, બાળ હઠ, આ ચાર હઠ વખણાણી છે. જસોદાએ ખૂબ વિનંતી કરી, કાગ સમજાવ્યો ઘણો પણ સમજો નહીં બાવો, નો સમજે ભાઈ. એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કે ધાર, તો દયાલુ રિજકે દેતે હે ચંદ્ર મૌલી ફલ, ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ, ચાર પ્રકારના જે ફળ દઈ દેતો હોય એને ભૌતિક સીધું શું લલચાવી શકે. કાગ સમજાવ્યો ઘણો પણ સમજો નહીં બાવો, કે નંદાના લાલાને અહીંયા તેડી લાવો. જસોદાજી ગયા અંદર, મરક 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 પલાણાની માલિક રખ્યું, રમાણ માલિક દાદ કરતો હતો, માં તું ગમે એટલા હીરા માણેકના ઢગલા કરી દે ને, એ બાવો ભિક્ષા લેવા નથી આવ્યો, એ બાવો મારા હાટુથી નહીં. આજ અયોધ્યા પછી બાવાને
મને મળવાની ઘણી ઈચ્છા છે. આજે મારા માટે થઈ અને બાવો આવ્યો છે અને જસોદાજી લાલાને તેડી અને જદી લઈ આવ્યા. એ નંદના નેહડાના ફળિયાની માલિકો હરિ અને હરનું મિલન થયું. નંદના આંગણાની અંદર હરિ અને હરનું મિલન થયું. એ નંદના આંગણાની માલિકો યોગેશ્વર અને યોગેશ્વરનું મિલન થયું. એ નંદના આંગણાની માલિકો જ્ઞાન યોગી અને કર્મયોગીનું જેથી મિલન થયું. એ મિલન કેટલું અદભુત છે, એ આંગણાની કેટલી પવિત્રતા છે, એ ધરતીની કેટલી પવિત્રતા છે, એ હરિ અને હરનું મિલન નંદના આંગણાની માલિકો થયું. પણ તદ ગોકુળ નાતી ઉઠ્યું કે જરૂર પડે ને તેથી હરિ અને હર હામ હામાય આવે ખરા, જેથી જરૂર પડે તેથી હરિ અને હર એ હામ હામા પણ આવે ખરા. બાણાસુરની કથારી માલિક પર આપ સાંભળો છો, આવ્યા હતા ને હામ હામા, એ ભક્તનું રક્ષણ કરવા માટે થઈ અને નદી પર સવારી કરી અને હરે આવે, એ હામો હરિય ગરુડ માથે ચડીને આવે અને હામ હામા એ શસ્ત્રોના પ્રયોગો હોતે કરે. આ તો એક નાટક છે, આ તો એક લીલા છે. એ આમથી હરિ આવે, આમથી હર આવે, આમથી ગરુડ ઉપર બેસીને આવે, આમથી નંદી ઉપર બેસીને આવે અને હામ હામા શસ્ત્રોના પ્રયાગ હોતે કરે. કહેવાનો અર્થ એ છે કે આ પરમબ્રહ્મ પરમાત્માની લીલા છે. અકળ લીલાના કરનારા પાસે શિવ હોય હરિ હોય જ્યારે જ્યારે આ જગતના પટમાં છે એને જેવી જેવી જરૂર પડી છે એવી એને લીલા કરી છે, જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુસ્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યમ અને પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ. ધર્મનું ફરીવાર સ્થાપન કરવા માટે છે એને લીલાઓ કરી છે. કારણ કે ધર્મ રહેશે તો ધરતી રહેશે. મનુસ્મૃતિની અંદર અદભુત શ્લોક કીધો છે કે ધર્મ એવો હતો અંતિ ધર્મો રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્યો માનો ધર્મ હતે. હે મનુષ્યો, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે. અને જ્યારે જ્યારે મનુષ્ય હારી જાય છે, રાક્ષસી આસુરી શક્તિ જ્યારે જ્યારે આ સમાજ ઉપર પોતાનું પ્રભુત્વ ધારણ કરે છે ત્યારે ત્યારે એ ક્યારેક હરના સ્વરૂપે લઈને આવે છે, ક્યારેક શક્તિના સ્વરૂપે આવે છે, ક્યારેક નારાયણ પોતે અવતાર ધારણ કરીને આવે છે, પણ એ લીલા કરવા માટે થી નહીં આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુસ્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યમ પરિત્રાણાય સાધુના. સાધુનો અર્થ કોઈ જ્ઞાતિ નહીં, સજન. સજનોને જ્યારે જ્યારે દુઃખ પીડ્યું છે, સજનોને જ્યારે જ્યારે વિપત્તિ પડી છે ત્યારે ત્યારે એ આવ્યો છે. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ દુષ્ટોનો સંહાર કરવા માટે થઈ અને આવ્યો છે, એ લીલા કરવા માટે થઈ અને આવ્યો છે. અને એવી અદભુત લીલાના ચરિત્રોના ગાન વેદવ્યાસે શિવપુરાણની અંદર મન ભરી અને શિવજીની સ્તુતિઓ કરી છે, શિવજીઓના ચરિત્રોનું ગાન કર્યું છે. નિમિષારણની અંદર 88,000 ઋષિઓની સમક્ષ સુતપુરાણીજીએ સોનકાદી ઋષિના પ્રશ્ન ઉપર અનેક કથાઓ કીધી છે, અનેક એવા શિવજીના ચરિત્રોના અહીં ગાન કર્યા છે. આ ભગવાન ભોળ્યો નાથ હશે, એને શિવ કયો, ભોળો કયો, દેવાદિદેવ મહાદેવ કયો, ત્રિપુરારી કયો, જેટલા જેટલા નામથી ઉપાસો એટલા નામ થોડા પડે એ શિવજીની પ્રાર્થના ભાવનગર રાજકવિ પિંગળસી બાપુ જયારે કરે છે ત્યારે કઈ ભલકત હૈ ચાંદ્ર ભાલ જલકત હૈ નૈન જ્વાલ ઢલકત હૈ ગલ વિશાલ મુંડન માલા જંગલ માં વસે અન બાપા ભોળાનો દાતાર ઇતો ત્રુછો
બીઠો રાવણ જામને જણ હાકી દીધો હલા બલકત હે ચંદ્ર બાલ જલકત હે નૈન જ્વાલ જલકત હે ગલ વિશાલ મુંડન માલા ઓ ભક્ત પ્રણય પ્રણત પાલ નામ રટત સો નિહાલ કાટત હે ફંદ કાલ દીન દયાલા સોબે યોગી સ્વરૂપ વગ્રાહી શ્રીત ધ્રુપ દુર્જટી અનુપ ભસ્મ લેપન ધારી સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજહું મન ભીમનાથ શંકર ભારી જી જો ભજહું મન ભીમનાથ શંકર ભારી ભ્રમણા ભાજે ચર 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 ચરી છાંદ પિંગલ સબકુ પસંદ વાંદન આનંદ હોત વારમ વારી સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજહું મન ભીમનાથ શંકર ભારી જી જો ભજહું મન ભીમનાથ શંકર ભારી